आपको तुरंत आ रिजल्ट हिंदी ना चार से उनको करा के अमर सब को आपने काबिल जी इतने लाइक पाए ना सब का जो जो है निर्माण એટલે બનાવવા ગુંજી ઘોરો કે ઘોરો કે ગુંજા છે યુ પ્રાય એટલે અક્ષર ઉદ્યાન એટલે બાગ પૂનમ એટલે ફીલ અથવા બવાલા આહવાન તો લતા અથવા ચુંબકી સ્ફૂર્તિ એટલે ઉત્સાહ હવે કાવ્ય જોઈએ ઉદ્ધવ ધરા કે અમર સપૂતો ઇસ કાવ્ય કે એક દ્વારકા પ્રસાદ माहेश्वरी है तो यार काव्य जे छे एना कवि कोण छे द्वारिका प्रसाद माहेश्वरी तो द्वारिका प्रसाद माहेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता आगरा उत्तर प्रदेश में हुआ था कि आज काव्य जे छे एना कवि द्वारिका प्रसाद माहेश्वरी एनो जन्म क्या आयो तो ओके 1 दिसंबर 1916 ना आयो क्या स्थल है तो रोहता क्या आयु आगरा में उत्तर प्रदेश में 29 अगस्त 1998 में उनकी मृत्यु हुई के 29 अगस्त 1998 रोज तो मृत्यु पाया उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य 26 बाल साहित्य 3 कहानी संग्रह तथा अन्य साहित्य भी प्रकाशित है કે એ જે બુકો જે છે એક એક એની બુકો બહાર કરી હોય તો એવા ક્યાં છે તો કેટલી છે એમાં તો 6 કાવ્ય સંગ્રહો છે પછી 2 ખંડ કાવ્ય છે પછી 26 બાળ સાહિત્ય જે છે એની બુકો અને 3 એની કહાની એટલે કે વાર્તાઓ જે સંગ્રહ અને બીજા પણ એના ઘણા સાહિત્ય જે છે એ પ્રકાશિત થયા ઇતના ઊંચા ઉઠો ઉઠો ધરા કે અમર સપૂતો कौन सिखाता है चिड़ियों को चंदा मामा आ पुनः नया निर्माण करो माँ यह वसंत ऋतु है हम सब सुमन एक उपवन के उनकी प्रसिद्ध कृतियाँ हैं केवी जे कुकू के बात करी हो तेवा प्रसिद्ध एनी क्रिया हो एनी जे लखेली हो तेवा प्रसिद्ध क्या 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 है ये तेवा से आ बदा इतने ऊंचाओं को ने कुकू दारा क्या मशहूर को वगैरह जे छे प्रस्तुत काव्य में प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों को नवनिर्माण करने का संदेश दिया है कि आज काव्य जो छे एमा प्रकृति ना जे तत्व जो छे एनी आगळ थी आपने प्रेरणा ले अने आपने जे ज्ञान એટલે કે આપણી જે બુદ્ધિ કેવી કયો ઉપયોગ કરી અને દેશના સપૂતો એના માટે જે છે દેશનું નવનિર્માણ કરવા માટેનો સંદેશ આપવામાં આવ્યો છે તો સપૂત એટલે કે આપણે કહીએ ને કે કુળનું કે નામ રોશન કરે એવો પુત્ર એને સપૂત કહેવાય હવે કાવ્ય જોઈએ ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો જન જન કે જીવન મે ફિર સે નવ સ્ફૂર્તિ નવ પ્રાણ કરો કે હે ભારત માતાના અમર સપૂતો સપૂતો એટલે આગળ કીધું એમ જ કે કુળનું કે જે નામ રોશન કરે એવો પુત્ર કે હે ભારત માતાના અમર સપૂતો ગુલામીની જે રાત જે છે એ વીતી ગઈ છે એટલે કે આપણે આગળ ખબર છે ને કે આપણો દેશ જે છે અંગ્રેજોની ગુલામીમાં હતો તો હવે જે છે એ ગુલામીની રાત વીતી ગઈ છે અને આઝાદીનું જે છે એ પ્રભાત ઉગ્યું છે કે હવે આપણે લોકોની ગુલામી નથી કરવાની પણ હવે આપણે જે આઝાદી કરી છે તો એનો જે છે આપણે પૂરતો ઉપયોગ કરવાનો છે હવે તમે અજ્ઞાન આળસની નિંદ્રામાંથી જાગો અને દેશના નવનિર્માણમાં લાગી જાઓ કે હવે આપણે અજ્ઞાન જે છે એમાં અને આપણે આળસની જે નિંદ્રા આળસ અને અજ્ઞાન રૂપી જે નિંદ્રા જે છે એમાંથી જાગવાનું કીધું છે અને દેશના નિર્માણ માટે કાર્ય કરવાનું કહ્યું છે તમારે દેશવાસીઓના જીવનમાં ફરીથી નવ ઉત્સાહ ભરવાનો છે અને તેમના નવા પ્રાણનો સંચય કરવાનો સંચાર કરવાનો છે કે હવે જે છે દેશવાસીઓ જે છે એના ઉત્સાહ એને નવો ઉત્સાહ આપવાનો છે અને એના જે છે એનામાં જે છે નવા પ્રાણનો સંચાર કરવાનો કે હવે જે આપણી ગુલામીની રાત હતી એ ભૂલી જવાની છે અને હવે આપણે જે આઝાદી મળી છે એની એટલે કે એમાં જે છે પછી આઝાદી મળી છે
પારસની અને એની નિંદ્રામાંથી બહાર નીકળવાની અને દેશવાસીઓને જે છે એ ફરીથી નવો ઉત્સાહ આપી લોકોમાં અને નવા પ્રાણનો સંચાર થાય એવો કામ કરવાનું કીધું છે. પછી આગળ નહીં પ્રાગટ હે નહીં બાત હે નહીં કિરણ હે જ્યોત નહીં નહીં ઉમંગે નહીં તરંગે નહીં આસ હે નહીં સાસ હે યુગ યુગ કે મૂળ સે સુમનો હે નહીં નહીં મુસ્કાન ભરો કે હવે જે છે આના વિના નવા પ્રભાતમાં નવી ચર્ચાઓ થઈ રહી છે કે હવે જે છે આપણી આઝાદીની નવી જે સવાર થઈ છે આઝાદીની એમાં જે છે નવી ચર્ચાઓ થઈ રહી છે એમાં નવા વિચારોની કિરણો ફેલાઈ રહી છે. સૌ પોતાના જીવનમાં નવા પ્રકાશનો ઉપયોગ કરી રહ્યા છે. લોકોના મનમાં નવા ઉમંગો અને નવા ઉત્સાહની લહેરો છે કે હવે જે છે આઝાદી મળી તો એના પછી જે છે લોકોમાં વિચાર પણ નવા નવા આવવા માંડ્યા છે. પછી સૌના જીવનમાં છે નવા પ્રકાશનો પણ પોતે જે છે લોકો એ અનુભવ કરી રહ્યા છે અને લોકોના મનમાં જે છે નવો ઉત્સાહ પણ જાગી રહ્યો છે. સૌના મનમાં આશાઓ પણ નવી જ છે. આજે દેશવાસીઓ ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. હે દેશના સુપુત્રો, તમારે યુગો યુગોથી કરમાયેલા ફૂલને નવું સ્મિત આપવાનું છે, તેમને ફરીથી ખીલવવાના છે કે હવે જે છે એ ગુલામીની રાત જે છે એ વહી ગઈ છે અને આઝાદીની જે નવી સવાર ઉગી છે એમાં જે છે એ સૌ ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. અને હે દેશના સુપુત્રો, તમારે જે છે યુગો યુગોથી કરમાયેલા ફૂલોને નવું સ્મિત આપવાનું છે અને તેમને ફરીથી ખીલવવાના છે. આજે જાણે સોનેરી થઈ ગયો છે કે આજે આઝાદી પછી
संपत्ति ए तमारी छे। आपने खबर अच्छे ने के सौथी मोटू धन की संपत्ति ए कई कहेवाय विद्या। कया कवि पण एम ज कहे छे के बधा जे देश ना जेटला बाळको जे छे कवि बधा देश ना बाळको ने कहे छे के आजे आपनो देश जे छे एक सरस्वती माता नु एक पवित्र मंदिर ज छे अने आया जे कल्याणकारी जे विद्यारूपी संपत्ति जे छे ए बधी तमारी ज छे। तमारा माथी दरेक बाळक આ વિદ્યા મંદિર નો રક્ષક અને પૂજારી છે કે આ દેશ ના જે તમામ બાળકો જે છે એ બધા જ આ વિદ્યા રૂપી મંદિર જે છે એના પૂજારી પણ છે અને એના રક્ષક પણ છે। તમારે અહીં જ્ઞાન ના સેતો દિવાઓ પ્રગટાવવાના છે અને નવો યુગ લાવવાનો છે કે આપણે જે છે આપણા દેશ માં જ્ઞાન રૂપી દિવાઓ પ્રગટાવવાનો છે અને નવો યુગ લાવવાનો છે કે તમારે જે છે એ સર્વે પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી અને દેશ નું ભવિષ્ય જે છે ઉજવળ કરવાનું છે। તો કવિ અહીંયા શું કહે છે બાળકોને કે જે સરસ્વતી આ દેશ જે છે એક સરસ્વતી માતાનું મંદિર જ છે અને એનું જે ધન છે એ કયું છે વિદ્યા। તો એ બધું જે છે સંપત્તિ એ બધા બાળકોની છે અને આ બધા બાળકો જે છે આ મંદિરના પૂજારી અને રક્ષક પણ પોતે જ છે એટલે પોતે જે છે આનાથી વિવિધ પ્રકારનું એટલે કે સર્વે પ્રકારનું જ્ઞાન મેળવી અને આપણા દેશનું ભવિષ્ય જે છે એને ઉજવળ કરવાનું છે। અને પછી હે ભારત માતા નામનો શબ્દ તો ગુલામીની રાત વીતી ગઈ છે અને આઝાદીનું પ્રભાત ઉગ્યું છે હવે તમે અજ્ઞાન અને આળસની નિંદ્રામાંથી જાગો અને દેશ